તોડકાંડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ડમીકાંડ તોડકાંડમાં ઝડપાયેલ આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થશે. તોડકાંડમાં મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજાના રિમાન્ડ આજે પૂર્ણ થશે. યુવરાજસિંહ સહિતના આરોપીઓના રિમાન્ડ આજે 3 વાગે પૂર્ણ થશે. યુવરાજસિંહના વધુ રિમાન્ડ માંગવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. પોલીસે 1 કરોડના ખંડણી કેસમાં યુવરાજસિંહ સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધી છે. અત્યાર સુધીમાં 76.50 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. બાકીની રકમ જપ્ત કરવા વધુ રિમાન્ડ માંગવામાં આવે તેવી શક્યતાઓ છે. જો રિમાન્ડ મંજૂર ન થાય તો તમામ આરોપીઓને જેલ હવાલે કરાશે. કેસમાં સંડોવાયેલા શરદ પનોદ, પીકે દવેના પણ રિમાન્ડ પૂર્ણ થશે. પ્રદીપ બારૈયા અને બલદેવ રાઠોડના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે. સંવાદદાતા નીતિન સોની ફોન લાઇન પર જોડાયા છે. નીતિન, ભાવનગરમાં ડમીકાંડ અને તોડકાંડને લઈને જે આરોપીઓ છે તેમના રિમાન્ડ આજે પૂર્ણ થશે અને હવે વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી શકે અથવા તો જેલ હવાલે થઈ શકે, શું વિગતો?